બધા તો પરીક્ષાને લગતા દરેક વિષયના વિડીયોઝ ડેઈલી કરંટ અફેર્સ તથા નવી ભરતીની માહિતી મેળવવા માટે જોતા રહો અમારી યુટ્યુબ ચેનલ આઈસીઈ રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તથા બેલ આઇકન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આઈસીઈ ની યુટ્યુબ ચેનલ પર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો જીકેની જમાવટ આ લેક્ચર સિરીઝની અંદર આજે આપણે વાત કરવાની છે કે જે પીએસઆઈ અને કોન્સ્ટેબલ ની પ્રિપેરેશન કરે છે એવા સ્ટુડન્ટ માટે ખાસ કરીને ભારતનો સાંસ્કૃતિક વારસો એને રિલેટેડ એક સરસ મજાનો ટોપિક આજના સેશન ની અંદર આપણે અભ્યાસ કરવાનો છે પરીક્ષા લક્ષી માહિતી એની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો અત્યારની જે પરીક્ષા ની પેટર્ન છે જે મુજબ પ્રશ્નો પૂછાય છે ને એ મુજબની વિદ્યાર્થી મિત્રો આપણે આજના લેક્ચર ની અંદર ચર્ચા કરવાની છે તો લેક્ચર માં છેલે સુધી જોડાયેલા રહેજો વિડીયોની લિંકને તમારા મિત્ર મિત્રવર્તુળમાં શેર કરી દેજો લેક્ચરને હજુ સુધી લાઈક ન કરેલો હોય તો લાઇક કરી દેજો અને આ સેશન આપણો રેકોર્ડેડ સ્વરૂપે રહેવાનો છે ઓકે તો હું જે કંઈ પણ તમને પ્રશ્નો પૂછીશ ને એ બધા પ્રશ્નોનો નીચે તમારે કમેન્ટ બોક્સની અંદર મને આન્સર આપવાનો છે હું તમને એનો રિપ્લાય જરૂરથી આપીશ ક્લિયર ચાલો તો મિત્રો આપણે પીએસઆઈ અને કોન્સ્ટેબલની પરીક્ષાની તૈયારી કરીએ છીએ તો સૌથી પહેલું પગથિયું એવું હોવું જોઈએ કે લાસ્ટ ટાઈમ લેવાયેલું જે પેપર છે ને એ પેપર આપણા માટે ઘણું બધું ઉપયોગી થતું હોય છે જેના કારણે આપણને એક માર્ગ મળતો હોય કે આપણે તૈયારી કઈ રીતે કરવી ક્લિયર તો એવી જ રીતનો એક સરસ મજાનો ટોપિક આજે આપણે વિદ્યાર્થી મિત્રો ભણવાનો છે ઓકે એ ટોપિક કયો છે એની શરૂઆત કરું ને એ પહેલાં એક તમને લાસ્ટ ટાઈમ કોન્સ્ટેબલ બે હજાર બાવીસની અંદર જે પેપર લેવાયેલું ને એની અંદર એક પ્રશ્ન પૂછાયેલો હતો

કોણાર્ક આંધ્રપ્રદેશ પ્રદેશ મદુરાઈ તમિલનાડુ અને પ્રશ્ન એવો પૂછેલો છે ઉપરના જોડકા પૈકી કયા જોડકા સાચા છે હવે મારી પાસે ડેઈલી જીકે ની જમાવટ ની અંદર જે કોઈ સ્ટુડન્ટ છે અભ્યાસ કરે છે જે કોઈ સ્ટુડન્ટ અત્યારની પરીક્ષા પદ્ધતિ મુજબની પ્રેક્ટિસ કરે છે એ બધા આમાં ધંધે નહીં લાગે એ હોટકા સાચી વાત છે અને આગામી સમયગાળામાં પરીક્ષા લેવાશે આવા પ્રશ્નો પૂછાશે તો એમાં ધંધે તમે નહીં લાગો જો રેગ્યુલર તમે જીકે ની જમાવટ ને ફોલો કરો છો તો ક્લિયર તો આની અંદર જવાબ શું આવે જોજો મૈસૂર કર્ણાટક સાચું છે હા સાચું છે

અને મદુરાઈ તો તમિલનાડુ આ વિધાન વિદ્યાર્થી મિત્રો કેવું છે સાચું છે ઓકે તો અહીંયા જવાબ તમારો આવી જશે ફક્ત એક અને ચાર ઓપ્શન બી તમારો જવાબ આવશે તો આ ટાઈપના પ્રશ્નો પૂછાય છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે લેક્ચરની અંદર એવું આયોજન કર્યું છે કે આ જે જે પ્રશ્નો આમાં પૂછાય છે ને આગામી પરીક્ષાની અંદર જો પૂછાય ને તો એનો તમારો એક માર્ગ જાવો ન જોઈએ એટલા માટે પચીસ જેટલા સરસ મજાના પ્રમુખ દર્શનીય સ્થળો આપણા ભારતના ભારતના પચીસ જેટલા પ્રમુખ દર્શનીય સ્થળો અથવા તો પ્રખ્યાત કયા રાજ્યની અંદર આવેલું છે કેમ કે જો પૂછાય છે એ ટાઈપનું બરાબર પણ છતાંય એની બે વસ્તુ ડિટેલની અંદર હું તમને જણાવીશ ક્લિયર તો લેકચર છેલ્લે સુધી દરેક દોસ્તો જોડાયેલું રહેવાનું છે તો સૌથી પેલા દોસ્તો આપણે વાત કરીએ

મંદિર છે એનું નિર્માણ કયા વંશ દરમિયાન એમના સમયગાળામાં મંદિરનું નિર્માણ કાર્ય થયું છે એટલા માટે આ મંદિરનું બીજું નામ છે રાજરાજેશ્વર મંદિર રાજેશ્વર મંદિર અને આ મંદિર છે એ કઈ શૈલીની અંદર નિર્માણ પામેલું છે તો દોસ્તો ખાસ યાદ રાખો દ્રવિડ શૈલીની અંદર નિર્માણ પામેલું છે આ મંદિરની વિશેષતા શું છે ખાસ આ મંદિરની વિશેષતા વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે આ મંદિર છે ને એ સૌથી ઊંચા શિખર વાળા મંદિરની અંદર આની ગણતરી થાય છે સૌથી ઊંચા શિખરોવાળું મંદિર કહેવાય છે અને આ મંદિર જે છે એનો પડછાયો ક્યારેય પણ જમીન પર પડતો નથી પડછાયો જમીન પર પડતો નથી વિશેષતાઓ છે 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 ને દોસ્તો તમારે ખાસ યાદ રાખવાની ડન તો મંદિર થયું હવે તમારે મને આન્સર એ આપવાનો છે કે બૃહદેશ્વર મંદિર છે એને યુનેસ્કો એ વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો કયા વર્ષે આપેલો છે આ વસ્તુ ખાસ તમારે નીચે કમેન્ટ બોક્સની અંદર મને જણાવવાની છે ક્લિયર

તો કુતુબ મિનાર ક્યાંય હોય તો આપણને ખબર જ હોય ક્લિયર તો બે ની તમને બેઝિક ઇન્ફોર્મેશન આપી દો સૌથી દઉં તમને આપી દો દોસ્તો કુતુબ મિનારની બરાબર આ કુતુબ મિનાર ક્યાં આવેલો કોણે બંધાયો બધી બધી ઇન્ફોર્મેશન આપી દો સૌથી પહેલી વસ્તુ યાદ રાખો કુતુબ મિનાર છે ને દિલ્હીમાં આવેલો નિર્માણ કાર્યની શરૂઆત કુતુબુદ્દીન કુતુબુદ્દી કરાવી હતી પણ એના સમયગાળામાં બાંધકામ પૂર્ણ પૂરું ન થયું પૂર્ણ ન થયું એના પછીનો ઉત્તરાધિકારી એવો એમણે બાંધકામ જે છે એ પૂર્ણ કરાવ્યું કુતુબ મિનાર કેટલા માળનો છે તો કે પાંચ માળનો છે કુતુબ મિનાર છે એની ઉપર કુરાન ની આયાતો કંડારવામાં આવેલી છે કુરાનની આયાતો કંડારવામાં આવેલી છે અને કુતુબ મિનાર છે દોસ્તો એને યુનેસ્કો એ વર્લ્ડ હેરિટેજ સાઇટ નો દરજ્જો ક્યારે આપેલો છે તો ખાસ યાદ રાખજો 1993 ના વર્ષની અંદર ઓકે અહીં તમારે બે વસ્તુ એક સાથે યાદ રાખવાની બે સ્થળો એક સાથે યાદ રાખવાના જોજો 1993 ના વર્ષની અંદર યુનેસ્કો એ બે સ્થળ છે આ બે સ્થળને વર્લ્ડ હેરિટેજ સાઇટ નો દરજ્જો આપેલો છે કયા કયા સ્થળ એક છે હુમાયુનો મકબરો અને બીજું છે કુતુબ મિનાર ક્લિયર આ બંને વસ્તુ એક સાથે તમારે દોસ્તો અહીંયા યાદ રાખવાની છે ચલો એના પછી વાત કરીએ કુતુબ મિનાર નવી દિલ્હી ની અંદર આવેલો છે એટલે કુતુબ મિનાર દિલ્હી એટલે લાલ કિલ્લો છે એ દિલ્હીના લાલ કિલ્લાની જ વાત થતી હોય ઓકે એટલે આમાં ધંધા નહીં લાગવાનું તો હવે તમને ઇન્ફોર્મેશન કોની આપી દઉં દોસ્તો તો કે લાલ કિલ્લાની ઓકે જુઓ લાલ કિલ્લાની વાત કરું તો સૌથી પહેલો મુદ્દો તમારે યાદ રાખવાનો લાલ કિલ્લો દિલ્હીની અંદર આવેલો છે લાલ કિલ્લાનું નિર્માણ માટે એમનું આસન મયુરાસન એનું નિર્માણ કાર્ય કરાવેલું આ મયુરાસન છે એને ઈરાનથી આવેલો થી શાહ નાદિરશાહ નાદિરશાહે જયારે ભારત ઉપર આક્રમણ કર્યું ઈરાનથી આવેલો આવેલો શાહ એ પોતાની સાથે લઈને જતો છે વર્ષની ને પોતાની સાથે લઈને જતો રહી છે ઓકે અને આ લાલ કિલ્લો છે અત્યારે પણ ઘણી બધી રીતે આપણને ઉપયોગી છે મતલબ કે લાલ કિલ્લા ખાતેથી આપણા રાષ્ટ્રીય પર્વ એટલે કે પંદરમી ઓગસ્ટ હોય અથવા તો છવ્વીસમી જાન્યુઆરી હોય એ સમયગાળા દરમિયાન ધ્વજવંદન લાલ કિલ્લા ખાતેથી કરવામાં આવે છે તો એ પણ યાદ રાખજો રાષ્ટ્રીય મહત્વ ધરાવે છે અને આ લાલ કિલ્લો છે દોસ્તો એ આપણી નવી પાંચસો રૂપિયાની જે ચલણી નોટ છે એની ઉપર એનું ચિત્ર કરવામાં આવેલું છે ક્લિયર ચાલો તો આ બંને દોસ્તો આવેલા છે ક્યાં તો ખાસ યાદ રાખજો બંને આવેલા છે દિલ્હીની અંદર ક્યાં આવેલા છે દોસ્તો દિલ્હીની અંદર આવેલા છે ક્લિયર ચાલો નેક્સ્ટ આપણને કીધું છે અજંતાની ગુફા અને ઇલોરાની ગુફા વિદ્યાર્થી મિત્રો આની અંદર છે ને

ની કુલ ગુફાઓ કેટલી છે તમને પ્રશ્ન એવો પરીક્ષાની અંદર ઇન્કેસ પૂછાઈ જાય દોસ્તો કે અહીંયા આવેલી જે અજંતાની ગુફાઓ છે અજંતાની ગુફા કયા ધર્મ સાથે સંકળાયેલી છે તો અજંતાની ગુફા સંકળાયેલી છે બૌદ્ધ ધર્મ સાથે

ક્લિયર સાથે સાથે યાદ રાખો કે ઇલોરાની ગુફા છે કુલ ચોત્રીસ ગુફાઓ છે બધી ગુફાઓ છે એ ધર્મના આધારે ડિવાઈડ કરેલી છે ત્રણ એના ભાગ પડ્યા છે બૌદ્ધ ધર્મની ગુફાઓ હિન્દુ ધર્મની ગુફાઓ અને જૈન ધર્મની ગુફાઓ ચોત્રીસના એવી રીતે ભાગ પેડા છે તો એકથી બાર નંબરની ગુફાઓ છે તો બૌદ્ધ ધર્મની તેરથી ઓગણત્રીસ નંબરની ગુફાઓ છે એ હિન્દુ ધર્મની અને ત્રીસથી ચોત્રીસ નંબરની ગુફાઓ છે એ જૈન ધર્મની ગુફા આ રીતે ઇલોરાની ગુફાના ત્રણ ભાગ પેડા છે એવી રીતે ચોત્રીસ ગુફાઓ છે એને બનાવેલી છે ઓકે આ ચોત્રીસ ગુફામાંથી

એને છે પથ્થરમાંથી કંડારેલું મહાકાવ્ય તરીકે પણ ઓળખે છે એ મંદિર એટલે કયું આવશે કૈલાસ મંદિર જે ઇલોરાની ગુફામાં આવેલું છે સાથે સાથે યાદ રાખો એલિફન્ટાની કુલ ગુફાઓ સાત છે આ એલિફન્ટાનું નામ છે કોણે આપ્યું તો કે પોર્ટુગીઝોએ આપ્યું છે સાથે સાથે યાદ રાખો કુલ ગુફાઓ સાત છે ગુફા નંબર એક ખૂબ મહત્વની છે શું કામ કેમ કે ગુફા નંબર એક ની અંદર ત્રિમૂર્તિ આવેલી છે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એની સર્વોત્તમ વિશ્વની સર્વોત્તમ મૂર્તિઓની અંદર જેની ગણના થાય છે બ્રહ્મા વિષ્ણુ અને મહેશની ત્રિમૂર્તિ એલિફન્ટાની ગુફા નંબર વન ની અંદર આવેલી છે એટલા માટે આપણા માટે ઉપયોગી છે ખાસ વિદ્યાર્થી મિત્રો તમારે આ યાદ રાખવાનું છે ત્યાંના સ્થાનિક માછીમારો છે એલિફન્ટાની ગુફાને ધારાપુરી તરીકે ઓળખાવે છે અને વર્ષ ઓગણીસો ને સત્યાસીના વર્ષની અંદર યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો પણ કોને આપેલો છે એલિફન્ટાની ગુફાઓને આપેલો છે સાથે સાથે અજંતા અને ઇલોના ની ગુફા છે અને અંદર યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સેટનો દરજ્જો આપ્યો એલિફન્ટાની ગુફા છે બંને ગુફાઓ કયા રાજ્યની અંદર આવેલી છે તો દોસ્તો ખાસ યાદ રાખવાનું છે મહારાષ્ટ્ર 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 છે વાત કરીએ તો બુલંદ દરવાજો આવે છે ઓકે બુલંદ દરવાજાની જો વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ તો બુલંદ દરવાજો આવે ક્યાં આ ફતેહપુર સિકરી કયા સ્ટેટની અંદર આવશે તો ઉત્તર પ્રદેશ સ્ટેટ ની અંદર આવશે બુલંદ દરવાજાનું નિર્માણ કાર્ય કોના સમયગાળામાં થયું તો મુગલ શાસક અકબરના સમયગાળામાં થયું બરાબર કયા વંશ દરમિયાન તો કે મુઘલ વંશ દરમિયાન આ બુલંદરવાજો છે એની વિશેષતા શું છે તો એની એની હાઈટ કેટલી છે અને એની લેન્થ કેટલી છે આ બંનેનો આન્સર તમારે નીચે કમેન્ટ બોક્સની અંદર મને અવશ્ય જણાવવાનો છે ક્લિયર આ બે વસ્તુ ખાસ તમારે દોસ્તો જણાવવાની છે તો બુલંદ દરવાજો ફતેહપુર ઉત્તર પ્રદેશની અંદર આવેલો છે

અને એનું કેપિટલ જે છે હૈદરાબાદને રાખવામાં આવેલું ત્યાં આગળ ચાર મિનાર છે આવેલ છે યાદ રાખજો ચાર મિનાર છે તો હૈદરાબાદ અથવા તો તેલંગાણા ક્લિયર હૈદરાબાદ અથવા તો વિદ્યાર્થી મિત્રો તેલંગાણા આ બંને વસ્તુ ખાસ આપણે યાદ રાખશું ચાલ નેક્સ્ટ વાત કરી છે અહીંયા લક્ષ્મી વિલાસ મહેલની અથવા તો લક્ષ્મી વિલાસ પેલેસની એની પણ તમને ડિટેલની અંદર ચર્ચા કરી દઉં જો લક્ષ્મી વિલાસ પેલેસ આવે ક્યાં તો કે આપણા ગુજરાતની અંદર આવે ગુજરાતમાં સાહેબ કેત્રી જિલ્લા કયા જિલ્લાની અંદર આવે ત્રીજાનું શાસન હતું મિત્રો આનું નિર્માણ કાર્ય થયું કઈ શૈલીની અંદર નિર્માણ કાર્ય કરવામાં આવેલું છે તો ખાસ યાદ રાખો ઇન્ડો ગોથિક શૈલી ઇન્ડો ગોથિક શૈલી મિત્રો આ લક્ષ્મી વિલાસ પેલેસ છે એના સ્થપતિ કોણ છે તો ખાસ યાદ રાખો કોણ આવે તો કે મેજર ચાર્લ્સ મન્ટ આવે લક્ષ્મી વિલાસ પેલેસ ના સ્થપતિ કોણ તો મેજર ચાર્લ્સ મન્ટ આવશે ઓકે અને કોના સમયગાળામાં નું નિર્માણ કાર્ય થયું તો ખાસ યાદ રાખો સહેજરાવ ગાયકવાડ ત્રીજાના સમયગાળામાં નિર્માણ કાર્ય થયું ઓકે અને એક મહાન ચિત્રકાર રાજા રવિવર્મા એમના ચિત્રોનો સંગ્રહ પણ લક્ષ્મીવિલાસ પેલેસ ની અંદર કરવામાં આવ્યો છે તો એ પણ યાદ રાખો કે મહાન ચિત્રકાર રાજા રવિ વર્મા એમના ચિત્રોનો સંગ્રહ છે એ પણ લક્ષ્મી વિલાસ પેલેસ ની અંદર કરવામાં આવ્યો છે ઓકે સાથે સાથે એ પણ યાદ રાખો કે લક્ષ્મી વિલાસ પેલેસ જ્યાં આવેલો છે એ સ્થળ એટલે કે વડોદરા આ વડોદરાને મહેલોનું શહેર તરીકે પણ ઓળખવામાં આવે છે મહેલોનું શહેર પ્રેમાનંદ જ્યાં જન્મ થયેલો છે પ્રેમાનંદે જેને વીર વડોદરુ ક્ષેત્ર વીર ક્ષેત્ર વડોદરુ તરીકે કીધેલો છે એ વડોદરા એને મહેલોનું શહેર તરીકેની ઉપમા પણ આપવામાં આવેલી છે તો મારો પ્રશ્ન એ છે કે ગુજરાતના મહેલોના શહેર તરીકે વડોદરાને ઓળખવામાં આવે છે તો ભારતના મહેલોના શહેર તરીકે કયા સ્થળને ઓળખવામાં આવે છે નીચે કોમેન્ટ બોક્સની અંદર એનો આન્સર તમારે મને આપવાનો થશે ક્લિયર ચલો નેક્સ્ટ આગળ વધીએ પછી છે જગન્નાથ મંદિર માત્ર સ્થળનું નામ યાદ રાખો જગન્નાથ મંદિર કયા સ્ટેટની અંદર આવશે બધા જ વિદ્યાર્થી મિત્રો તરત જ કહી દેશે મને કે સાહેબ જગન્નાથ મંદિર છે એ આવશે પુરી જિલ્લામાં સાહેબ આ પુરી ઓલી ખાવાની અરે કાકા રહેવા દે પુરી ખાવાની નહીં આ પુરી છે એ જિલ્લાનું નામ છે પુરી જિલ્લો કયા રાજ્યની અંદર આવશે ઓડિશા રાજ્યની અંદર આવશે ક્લિયર તો જગન્નાથ મંદિર છે પુરી ઓડિશા જગન્નાથ મંદિર છે વિદ્યાર્થી મિત્રો પુરી ઓડિશા આ ખાસ તમારે વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું છે ચલો ડન છે ચાલો ખાસ તમામ વિદ્યાર્થી મિત્રોને જણાવી દઉં કે જે મિત્રો પીએસઆઈ અને કોન્સ્ટેબલની પરીક્ષાની તૈયારી કરે છે તો એવા વિદ્યાર્થી મિત્રો માટે આપણે પચીસ ચાર બે હજાર ચોવીસ ગુરુવારના રોજ સવારે આઠથી દસ વાગ્યાથી પીએસઆઈ અને કોન્સ્ટેબલ માટેની ઓફલાઈન બેચ વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ છીએ રાજકોટ ખાતે ઓકે તો જે કોઈ પણ વિદ્યાર્થી મિત્રો જોડાવા માગતા હોય તો ડેમો લેક્ચર તમને ફ્રીમાં આપવામાં આવશે તારીખ સમયવાર હજી એક વખત કહી દઉં છું પચીસ ચાર બે હજાર ચોવીસ ગુરુવાર સવારે આઠથી દસનો સમય રહેશે ક્લિયર રાજકોટ ખાતે જો વધારે તમારે ઇન્કવાયરી કરવી હોય અથવા તો વિદ્યાર્થી તમારે રજીસ્ટ્રેશન કરાવવું હોય તો આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો જો નવા સ્ટુડન્ટ હશો ને તો તમને દસ ટકા ડિસ્કાઉન્ટ ફ્રીમાં મળશે અને આઈસીઇના જૂના સ્ટુડન્ટ હશે એને ત્રીસ ટકા જેટલું ડિસ્કાઉન્ટ મળવા પાત્ર છે ઓકે અને તમને નવા સિલેબસ જો આની અંદર અભ્યાસ કરવામાં આવશે તો ઓફલાઈન વેચની અંદર ખાસ દોસ્તો તમે જોડાજો ઓકે અને વ્યવસ્થિત રીતે પીએસઆઈ કોન્સ્ટેબલની પ્રિપેરેશન કરજો ઓકે પીએસઆઈ કોન્સ્ટેબલ બેમાંથી ગમે નહીં તમે પ્રિપેરેશન કરતા હોય એની અંદર મહત્વનો એક સબ્જેક્ટ નાખેલો છે જનરલ નોલેજ હવે જનરલ નોલેજ એટલે સાહેબ ઘણી બધી વસ્તુ એની અંદર આવે શું શું એની અંદર પૂછાય ને એ અમને આઈડિયા નથી આવતો તો એ આઈડિયા આપવા માટે મિત્રો જીકે ની જમાવટ જનરલ નોલેજ માટેનું બેસ્ટમાં બેસ્ટ પુસ્તક આપણી આઈસી દ્વારા પબ્લિશ કરવામાં આવેલું છે ઓકે એમાં અત્યારે પચાસ ટકા ડિસ્કાઉન્ટ છે તો જે કોઈ વિદ્યાર્થી મિત્રો છે એને પરચેસ કરવા માગતા હોય તો ડબલ્યુ 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 ડોટ ડોટ એના વેબસાઇટ ઉપરથી તમે એને પરચેસ કરી શકો છો અથવા તો તમારા નજીકના કોઈ અગ્રગણ્ય બુક સ્ટોર હોય ત્યાંથી તમે એને છે એ મેળવી શકો છો તો આ પુસ્તક પણ ખૂબ ઉપયોગી છે ત્રીસ જેટલા વિષયો આની અંદર છે સંપૂર્ણ નીચોડ છે ચાર્ટ સ્વરૂપે કોષ્ટ સ્વરૂપે તો હજી એના પછી દોસ્તો વાત કરીએ શું આવે છે વિજય સ્તંભ અને કીર્તિ સ્તંભ ઓકે કયા સ્થળે આવેલા છે જો આ કીર્તિ સ્તંભ છે ને પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલું છે તો ખાસ યાદ રાખજો પહેલા તો આપણે યાદ રાખીશું કે વિજય સ્થંભ અને કીર્તિસ્તંભ આ બંને આવે ક્યાં તો ચિત્તોડગઢ ચિત્તોડગઢ કયા સ્ટેટની અંદર રાજસ્થાન સ્ટેટની અંદર આ બે વસ્તુ યાદ રાખો વિજય સ્તંભ કીર્તિસ્તંભ ક્યાં આવે ચિત્તોડગઢ ચિત્તોડગઢ ક્યાં આવે રાજસ્થાન વિજય સ્તંભ કીર્તિસ્તંભ ક્યાં ચિત્તોડગઢ ચિત્તોડગઢ ક્યાં આવે રાજસ્થાન ક્લિયર તો આટલી વસ્તુ યાદ રાખો

ખજુરાહોના મંદિરનું નિર્માણ કાર્ય કરવામાં આવેલું હતું આવા કોઈ એક કે બે મંદિર નહોતા મિત્રો કેટલા મંદિરો હતા એસી જેટલા મંદિરો હતા કેટલા એસી જેટલા મંદિરોનું નિર્માણ કાર્ય કરવામાં આવેલું છે બરાબર અને આ બધા જ મંદિરો છે એ મંદિરોનું નિર્માણ કાર્ય જેમાંથી થયું છે એ પથ્થરો સેમાંથી હતા તો ગ્રેનાઇટના પથ્થરો હતા ગ્રેનાઇટના પથ્થરોમાંથી નિર્માણ કાર્ય કરવામાં આવેલું છે ઓકે અને આ ખજુરાહોના મંદિરો છે દોસ્તો એની ઉપર આપણને બરાબર એને પ્રેરિત ઘણી બધી પ્રતિમાઓ ત્યાં આગળ આપણને જોવા મળે છે ઘણા બધા શિલ્પો આપણને જોવા મળે છે એટલા માટે કહી શકીએ કે આ મંદિરો છે એ કામુક શૈલીની અંદર બનાવવામાં આવેલા છે એનું નિર્માણ કાર્ય કરવામાં આવેલું છે 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 બનાવવામાં આવ્યા મધ્યપ્રદેશ રાજ્ય જિલ્લો બુંદેલખંડ બુંદેલખંડનો વિસ્તાર છે રાજપૂતવતના શાસકો છે ચંદલમશ્વર શાસકો છે એસી જેટલા મંદિરોનું નિર્માણ કાર્ય કરાવ્યું હતું મોટા ભાગના જે મંદિરો છે ગ્રેનાઇટના પથ્થરોમાંથી નિર્માણ પામેલા છે ઓકે સાથે સાથે વાત્સાયનનું જે કામ સૂત્ર છે એના ઉપર પ્રેરિત કેટલાક શિલ્પો છે એટલા માટે કહી શકીએ કે કામુક શૈલીની અંદર નિર્માણ કાર્ય થયેલું છે અને આની અંદર મોટા ભાગના જે મંદિરો છે ને એની અંદર આપણને નાગર શૈલીનો પ્રભાવ પણ જોવા મળે છે તો આ વસ્તુને પણ સાથે સાથે આપણે સાંકળીને યાદ રાખીશું ક્લિયર ચલો નેક્સ્ટ એના પછી વાત કરીએ ગેટવે ઓફ ઇન્ડિયા ભાઈ ગેટવે ઓફ ઇન્ડિયા ક્યાં આવે તો ખાલી સ્ટેટનું નામ જ યાદ રાખો મહારાષ્ટ્ર મહારાષ્ટ્રના મુંબઈ ખાતે આવશે

કે આપણા ભારતની અંદર હવા મહેલ છે એ બે સ્થળે આવે કેટલા સ્થળે આવે બે સ્થળે આવે ઓકે પહેલા હવા મહેલ છે વિદ્યાર્થી મિત્રો યાદ રાખો રાજસ્થાન રાજ્યની અંદર અને બીજો હવા મહેલ આવે ગુજરાત રાજ્યની અંદર રાજસ્થાન રાજ્યમાં પર્ટિક્યુલર લોકેશન ક્યાં તો ખાસ યાદ રાખો જયપુર જયપુરની અંદર આવે તો ગુજરાતની અંદર ક્યાં તો ગુજરાતમાં સુરેન્દ્રનગર જિલ્લામાં

જ સાઇટ ની અંદર સમાવિષ્ટ ભારતનું બીજું શહેર છે ને જયપુર છે બરાબર કેટલામું શહેર છે બીજું શહેર છે વર્ષ બે ઓગણીસ ની અંદર આડત્રીસમી સાઈટ તરીકે જયપુર નો સમાવેશ કરવામાં આવ્યો છે તો મારો પ્રશ્ન એ છે કે ગુજરાતનું પ્રથમ એવું કયું શહેર છે કે જેને યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સેટનો દરજ્જો આપેલો છે નીચે કમેન્ટ બોક્સની અંદર એનો આન્સર મને અવશ્ય તમારે આપવાનો છે ક્લિયર ચલો નેક્સ્ટ આગળ વધીએ પછીનો પ્રશ્ન છે શું કીધું છે તાજમહેલ અને લાલ કિલ્લો લ્યો તાજમહેલ અને લાલ કિલ્લો આ બે ક્યાં આવેલા એવો પ્રશ્ન આપણને હળ વ્યક્તિ પૂછી લીધો છે તો બધાને આવડે તાજમહેલ ક્યાં આવે અને લાલ કિલ્લો ક્યાં આવે બેની બે બે વાત તમને કરી દઉં છું બરાબર

કોની યાદમાં પોતાની બેગમની યાદમાં બેગમનું નામ શું મુમતાજ ઓકે કરવામાં આવ્યું તો એકત્રીસ ની અંદર નિર્માણ કાર્ય શરૂ થયું અને સોળસો ને ની અંદર આનું નિર્માણ કાર્ય પૂરું થયું મતલબ કે બાવીસ વર્ષ સુધી આનું નિર્માણ કાર્ય ચાલુ રહ્યું આની પાછળની લોકવાયકા એવી પણ છે કે મુમતાજ કે જેમની ચૌદમી પ્રસુતિ દરમિયાન એમનું અવસાન થતું હોય છે અને એ સમયગાળા દરમિયાન શાહજા નક્કી કરતો હોય છે સોળસો ત્રીસનો સમયગાળો ત્યારે શાહજાહ નક્કી કરતો હોય છે હું કંઈક એવું બાંધકામ કરાવું કંઈક એવું સ્થાપત્ય કરાવું કે જેના કારણે એવો મકબરો બનાવું કે જેના કારણે મારી બેગમ પ્રિય બેગમ જે છે મુમતાજ એમનું નામ સમગ્ર વિશ્વની અંદર પ્રખ્યાત થઈ જાય ગુંજતું થઈ જાય દેશ વિદેશથી લોકો એને નિહાળવા માટે અહીંયા આગળ આવે એવું એક સ્થાપત્ય મારે બનાવવું છે સ્થાપત્યના ભાગરૂપે એક મકબરાનું નિર્માણ કાર્ય કરાવે છે અને મકબરો એટલે જ કયો છે તો કે તાજમહેલ છે તો 1630 ના વર્ષની અંદર છે મુમતાજનું અવસાન થાય છે અવસાન થયા પછી નગી કરે છે કોણ તો કે શાહજા કે આપણે એક બાંધકામ કરાવું છે અને બાંધકામ કરાવતો હોય છે 1631 ની અંદર શરૂઆત કરાવતો હોય છે 22 વર્ષ પછી 1653 ની અંદર બાંધકામ પૂર્ણ કરવામાં આવે છે અને એ છે વિદ્યાર્થી મિત્રો તાજમહેલ કહેવાય છે કે શાહજાએ ઘણા બધા શિલ્પીઓને પણ રોકેલા હતા યુરોપિયન તુર્કી તુર્કી શિલ્પીઓ છે ઘણા બધાને એમણે રોકી રાખેલા હતા અને આખો મકબરો છે અને મિત્રો ઓગણીસો ચોર્યાસી સોરી ત્યાંસી ના વર્ષની અંદર યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો છે આપેલો છે ક્લિયર આ વસ્તુ યાદ રાખવાનું અને ખાસ તાજમહેલની એક મહેરાબ ઉપર એક સેન્ટેન્સ લખેલું છે કે સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે દેશ ની અંદર આવેલો ક્યાં આવેલો ઉત્તર પ્રદેશમાં આવેલો કેવાય ઉત્તર પ્રદેશ ની અંદર આગરામાં આવેલો લાલ કિલ્લો ક્યાં આવે આગ્રામાં આવે નિર્માણ કાર્ય કોણે કરાવ્યું

આ પ્રશ્ન પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલો છે કે ઉજ્જૈન કઈ નદીના કિનારે આવે છે ક્ષિપ્રા નદીના કિનારે આવે છે ક્લિયર આ વસ્તુ પણ યાદ રાખો તો તો મહાકાલેશ્વર મંદિર ક્યાં આવશે આવશે કે ઉજ્જૈનમાં ઉજ્જૈન નદીના કિનારે મધ્યપ્રદેશ રાજ્યની અંદર મહાકાલે જ્યોતિર્લિંગ છે ક્લિયર ચાલો મહાકાલેશ્વર મંદિર નેક્સ્ટ વાત કરીએ તો મીનાક્ષી મંદિર ઓકે તો મીનાક્ષી મંદિરની વાત કરું વિદ્યાર્થી મિત્રો તો મીનાક્ષી મંદિરનું નિર્માણ કાર્ય ખાસ કરીને કયા રાજ્યની અંદર કરવામાં આવ્યું છે તો મીનાક્ષી મંદિર આવશે તમિલનાડુમાં તમિલનાડુમાં તમિલનાડુલ ક્યાં તો ખાસ યાદ રાખો મદુરાઈ ખાતે મદુરાઈ ખાતે ઓકે તો એના પછી પ્રશ્ન એવો થાય કે સાહેબ આ મદુરાઈ જે રહ્યું ને એ મદુરાઈ કઈ નદીના કિનારે આવેલું તો મદુરાઈ છે ને એ વૈગ નદીના કિનારે આવેલું કઈ નદીના કિનારે ગઈ નદી આ નદીનું નામ છે હો ગણે કહે છે આ વૈ ગઈ ગઈ હું બોલે છે તો વૈ ગઈ નદીનું નામ છે મિત્રો ખાસ યાદ રાખો દક્ષિણ ભારતની અંતિમ નદી કઈ તો કે વહી ગઈ નદી છે માત્ર એક સ્ટેટમાંથી પસાર થઈ છે કયા સ્ટેટમાંથી તમિલનાડુ સ્ટેટમાંથી ઈ કઈ નદી વહી ગઈ નદી એના કિનારે કયું શહેર આવેલું મદુરાઈ આવેલું છે ત્યાં શું આવેલું તો ત્યાં વિદ્યાર્થી મિત્રો મીનાક્ષી મંદિર આવેલું છે આ મીનાક્ષી મંદિરનું ગોપુરમ છે ને જોવા layak છે ક્યારેક કેરક જાવ ને તમિલનાડુમાં મદુરાઈ તો જોજો ગોપુરમ છે જોવા layak છે

તમિલનાડુ ખાતે આવશે ઓકે ટાવર ઓફ સાયલન્સ ચાલો મુંબઈ મહારાષ્ટ્ર ક્યાં આવશે દોસ્તો મુંબઈ મહારાષ્ટ્રમાં આવશે ટાવર ઓફ સાયલન્સ ક્યાં આવશે મુંબઈ મહારાષ્ટ્રની અંદર આવશે તો ટાવર ઓફ સાયલેન્સ મુંબઈ મહારાષ્ટ્ર ચિદમ્બરમ ક્યાં આવશે ચિદમ્બરમી ક્યાં એવું તો ચિદમ્બરમ આવે તમિલનાડુમાં ક્યાં આવે તમિલનાડુમાં તો ખાસ યાદ રાખો

એ ઉદયપુરને ઓળખવામાં આવે છે લેક સિટી 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 ક્લિયર ચાલો ખાસ યાદ રાખજો કે તરીકે છે એ કોને ઓળખવામાં આવે છે ઉદયપુરને ઓળખવામાં આવે છે ઉદયપુરની અંદર ઘણા બધા સરોવરો પણ આપણને જોવા મળે છે લાઈક પિચોલા લેક છે ત્યાં આગળ આપણને જોવા મળે છે તો આવી રીતે ઘણા બધા ફરવાલાયક સ્થળો છે ત્યાં આગળ આપણને જોવા મળતા હોય છે ઓકે તો જળ મહેલ ક્યાં આવશે તો કે ઉદયપુરની અંદર આવશે જળ મહેલ ક્યાં આવશે તો ખાસ યાદ રાખો ઉદયપુર નામનો શબ્દ સાંભળો અને સમુદ્ર તટ મંદિર આવો શબ્દ વિદ્યાર્થી મિત્રો આપણને દેખાય એટલે વિચાર કરવાનો કયો મંદિર આવશે ઓકે તો ખાસ યાદ રાખજો સૌથી પહેલી વસ્તુ તો આમાં સ્થળ આવશે મહાબલીપુરમ કયું સ્થળ આવશે

સપ્ત પેગોડા તરીકે પણ એને ઓળખવામાં આવે છે ક્લિયર આ મંદિર કયું છે તો ખાસ યાદ રાખજો મહાબલીપુરમ ખાતે આવેલા મંદિરો છે ક્લિયર તો એને સાત રથ મંદિરોનું નિર્માણ કરીએ ત્યાં આગળ કરવામાં આવેલું છે અત્યારે પાંચ જ અવેલેબલ છે બે છે ને એ સમુદ્ર કિનારાની અંદર છે વિલીન થઈ ગયેલા આપણને ઇતિહાસની અંદર માહિતીઓ પ્રાપ્ત થાય છે કલ્ચરની અંદર આપણને એવી માહિતીઓ પ્રાપ્ત થાય છે કે અત્યારે છે બે રથ મંદિરો દરિયામાં વિલીન થઈ ગયા છે પાંચ રથ મંદિરો હયાત છે ઓકે તો આ વસ્તુ પણ આપણે યાદ રાખીશું ચાલો નેક્સ્ટ વાત કરીએ તો ખાસ તમામ વિદ્યાર્થી મિત્રોને જણાવી દઉં કે જે કોઈ પણ વિદ્યાર્થી મિત્રો સીસીની પ્રિપેરેશન કરે છે પીએસઆઈ કોન્સ્ટેબલની પ્રિપેરેશન કરે છે તો આવા બધા મિત્રો માટે ખૂબ જ ઉપયોગી અને મહત્ત્વનું પુસ્તક એટલે કે ગણિતનું પુસ્તક આપણે આઈસી દ્વારા વિદ્યાર્થી મિત્રો તૈયાર કરવામાં આવ્યું છે અત્યારે એની અંદર છે ને ચાલીસ ટકા જેટલું ડિસ્કાઉન્ટ છે કેટલું ચાલીસ ટકા જેટલું ડિસ્કાઉન્ટ છે તો જે કોઈ પણ વિદ્યાર્થી મિત્રો છે પ્રિપે પ્રિપેરેશન કરતા હોય તો બધા વિદ્યાર્થી મિત્રો માટે ઉપયોગી છે તો ખાસ આપ તમને ડબલ્યુ 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 ડોટ આઈસ ઓનલાઈન ડોટ એના વેબસાઇટ ઉપર મળશે અથવા તો કોઈ ઓનલાઈન નથી મંગાવું નજીકના બુક સ્ટોરે જ એને મંગાવવું તો અગ્રગણ્ય ગણાતા બુક સ્ટોર છે ત્યાં આગળ તમને આ પુસ્તક મળશે તો ખાસ આ પુસ્તકને વિદ્યાર્થી મિત્રો તમે વસાવજો આની અંદર એકદમ બેઝિક લેવલથી લઈને ડેપ્થ સુધીના દાખલાઓની તમે પ્રેક્ટિસ કરી શકોને એ રીતનું આની અંદર બધું જે છે મેથડવાઇઝ બધી વસ્તુ આની અંદર આપેલી છે તો તમારા માટે ખૂબ ઉપયોગી છે આનો તમે લાભ લેજો બીજી મહત્ત્વની વસ્તુ એ કે જે કોઈ પણ વિદ્યાર્થી મિત્રો પીએસઆઈ કોન્સ્ટેબલ અથવા તો સીસી અથવા તો જેપીએસ ક્લાસ વન ટુ એસટીઆઈ ડીવાયએસઓ ડીવાય મામલતદાર પીઆઈ જે કોઈ પણ પરીક્ષાની તૈયારી કરતા હોય ને એ બધા મિત્રો માટે ઉપયોગી હોય ને તો એક સરસ મજાનું પુસ્તક છે જીસીઆરટી સામાજિક વિજ્ઞાન બરાબર કે જેની અંદર દોસ્તો તમને ભારતનો ઇતિહાસ ભારતની ભૂગોળ ભારતનું સાંસ્કૃતિક વારસો પર્યાવરણ અર્થશાસ્ત્ર વિશ્વનો ઇતિહાસ વિશ્વની ભૂગોળ આ બધી વસ્તુ વિદ્યાર્થી મિત્રો તમને એક જ પુસ્તક ની અંદર મળવાની છે તો એવું જીસીઆરટી સામાજિક વિજ્ઞાનનું પુસ્તક આપણે આઈસી દ્વારા વિદ્યાર્થી મિત્રો તૈયાર કરવામાં આવેલું છે અત્યારે આ છે ને એને ઉપર તમને ચાલીસ ટકા જેટલું ડિસ્કાઉન્ટ મળે છે ઓકે તો આ પુસ્તક પણ તમને ઉપર 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 અને અગ્રગણીય તમને તમને મળશે આની અંદર ખાસ વિશેષતા જો જણાવી દઉં આઈસ ઓનલાઈન છ થી દસ ના સામાજિક વિજ્ઞાનના અધ્યતન પાઠ્યપુસ્તકોમાંથી તારેલા એમસીક્યુ અને વન લાઈનર પ્રશ્નો આની અંદર મળશે જીસીઆરટીના પુસ્તકોનો સંપૂર્ણ નિચોડ મળશે છ હજાર કરતા વધારે વન લાઈનર પ્રશ્નો અને છસો પ્લસ હેતુલક્ષી એટલે કે એમસીક્યુ પ્રશ્નોનો સમાવેશ છે વાંચન બંધ રિવિઝન માટે ખૂબ જ ઉપયોગી પુસ્તક છે એક વખત તમે પાઠ્યપુસ્તક વાંચી લીધું અને પછી ફટાફટ 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 તમારે રિવિઝન કરવું છે તો એના માટે આ પુસ્તક તમને ખૂબ જ ઉપયોગી થશે ક્લિયર તો આ પુસ્તકનો ખાસ વિદ્યાર્થી મિત્રો તમે લાભ લેજો ઓકે તો આજનો સેશન વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે પૂર્ણ જાહેર કરીએ છીએ જે કોઈ વિદ્યાર્થી મિત્રો પીએસઆઈ કોન્સ્ટેબલની તૈયારી કરે છે એવા મિત્રો માટે ખાસ આ લેક્ચર ઉપયોગી છે જો હજી સુધી લેક્ચર ન જોયો હોય તો લેક્ચર છે એને આખે આખો પહેલેથી જોજો નોટડાઉન કરતા જજો અગત્યની માહિતી લાગે એ બધી માહિતી તમે નોટડાઉન કરતા જજો ક્લિયર તમારા મિત્ર વર્તુળમાં પણ શેર કરજો અને મેં જેટલા જેટલા પ્રશ્નો પૂછ્યા છે ને એ બધા પ્રશ્નોનું નીચે કોમેન્ટ બોક્સની અંદર તમારે આન્સર આપવાનો છે ઓકે હવે મારા લેક્ચર છે ને ઘણા બધા નવા નવા સ્ટુડન્ટ જોતા હશે તો નવા સ્ટુડન્ટને ખાસ જણાવી દઉં કે વિડીયો છે એને આઈસ રાજકોટ યુટ્યુબ ચેનલ ઉપર આપણે રેકોર્ડેડ સ્વરૂપે મૂક્યો છે તો તમે નવા હોય ને ચેનલ ઉપર તો આઈસ રાજકોટ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો બાજુમાં પેલા બે લાઇકોનને પ્રેસ કરો કે જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે આપણો ડેઈલી સવારમાં આઠ વાગે લાઈવ લેક્ચર આવે છે જીકેની જમાવટ આઈસ રાજકોટ યુટ્યુબ ચેનલ ઉપર આજનો સેશન રેકોર્ડેડ છે આવતીકાલે ફરી પાછા આપણે મળવાનું છે દોસ્તો સવારમાં આઠ વાગે લાઈવ તો આજનો લેક્ચર અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ ફરી પાછા આપણે આવતીકાલે સવારે આઠ વાગે મળીશું ત્યાં સુધી તમામ વિદ્યાર્થી મિત્રોને થેન્ક યુ વેરી મચ